આપણે ચોથું ધોરણ વિષય ગુજરાતી કે જે નવો અભ્યાસક્રમ બે હજાર એકવીસમાં અમલી થયો છે કુહુ એનો એકમ ત્રીજો છે શંખલાની બહેન છીપલી એનો ભાગ ત્રણ જોઈશું ભાગ એક અને બે આપે હજુ સુધી નિહાળ્યા ન હોય તો ઉપર આઈ બટનમાં તેની લિંક આપેલી છે આપ ક્યાંથી નિહાળી શકો છો અહીં આપણે ભાગ ત્રણમાં એકમની વિગતો જોઈશું અહીંયા એક જાનકી કારીગર છે તેની વાત મોટેથી વાંચો મારું નામ જાનકી છે હું ચોથા ધોરણમાં ભણું છું એક દિવસ મેં દિવાસળી અને પતંગના દોરા વડે કંઈક નવું બનાવવાનું વિચાર્યું સૌ પ્રથમ મેં પાંચ દિવાસળી લીધી એક દિવાસળીને ઊભી રાખી તેનું મોં બને તે રીતે કાળો ભાગ છોડી દોરો લપેટવાની શરૂઆત કરી બીજી બે દિવાસળીનો કાળો ભાગ કાઢી દરેકના બે ટુકડા જોડાઈ રહે તે રીતે ગળામાંથી બંને બાજુ ત્રિકોણ બને તેમ જોડી અને ફરીથી દોરો લપેટવાનું શરૂ કર્યું ખંભો અને હાથ બને તે રીતે બંને તરફ ઉપર નીચે વીંટતા હોય તેમ લચ્છીની જેમ દોરો લપેટ્યો ત્યારબાદ બંને હાથ બહારની તરફ રહે તેમ અંદર દોરો વીંટો ઊભી સડીનો થોડો ભાગ બાકી રહે ત્યાં બીજી બે સડીનું મોં કાઢી ગોઠવી પગ બનાવ્યા અને તેની ફરતે દોરો વીટાડવાનું ચાલુ રાખ્યું કમર બને તેમ કમર બને તેમ ગોળ દોરી વીટાડ્યા બાદ બંને પગની ફરતે ફરીથી લચ્છી લપેટ્યો દોરાના છેડાને વડ ચડાવી પગ બનાવેલ સળીને પગનો પંજો બને તેમ વાળી દીધો જાનકીએ શું બનાવ્યું તે ઓળખો આવું રમકડું બનાવવા પહેલા શું કરશો તે વિચારો અને કહો જો અહીંયા આ શું રમકડું બન્યું છે એ તમારે કહેવાનું છે હવે તમારા શિક્ષકના ઉચ્ચાર ધ્યાનથી સાંભળો અને મારું નામ જાનકી ફકરાનું શ્રુતલેખન કરો અહીંથી તમારા સારા ફકરો લખાવે એ તમારે નોટબુકમાં લખવાનું છે ત્યાર પછી એક મિનિટ માટે આંખ બંધ કરીને બેસો અને સૂચના મુજબ કરો દિવ્યશની શાળામાં રક્ષાબંધનની ઉજવણી કઈ રીતે થઈ તમારા શબ્દમાં લખો તો જો દિવ્યશે મોતી ચણોઠી કારેલાના બી લાકડાની પટ્ટીઓ અને તારામંડળના નક્કામાં તાર જેવી પરચુરણ સામગ્રીમાંથી રેશમી દોરા ગૂંથીને રૂને મેઘધ ધનુષના રંગનું કરીને જાત જાતની અને ભાત ભાતની રાખડીઓ બનાવી હતી રક્ષાબંધનના દિવસે દેવીએ આ રાખડીઓનું બોક્સ લઈને શાળાએ આવ્યો અને શાળામાં આવેલા વડને ફરતેના ઓટલે બોક્સ ખોલીને બધા જોઈ શકે તે રીતે રાખડીઓ ગોઠવી તેના મિત્રો તેની રાખડી જોવા ખરીદવા ટોળે વળગી ગયા રિયા નેહા શરીફા ભવ્યા વગેરેને મનગમતી રાખડીઓ મળી ગઈ સૌ બહેનોએ પોતાના ભાઈઓને હાથે વિધિવત રાખડીઓ બાંધી દિવ્યશને રિયાએ રાખડી બાંધી દિવ્યશને આ દુનિયા છોડી ગયેલ બે વર્ષની નાની બહેન યાદ આવતા તેની આંખમાં આવી ગયા હતા હવે બીજું છે કે બહેન વિશે તમે શું જાણો છો તે લખો તો જો દિવ્ય છે એ ઢીંગલી જેવી બે વર્ષની નાની બેન હતી દિવ્યશ એને ખૂબ લાડ લડાવતો તે થોડા સમય પહેલા જ બીમારીમાં સપડાઈને આ દુનિયા છોડી ગઈ હતી રક્ષાબંધનના દિવસે ને પોતાની બહેન યાદ આવતા તેની આંખમાં પાણી આવી ગયા હતા દિવ્યેશ તમારો મિત્ર છે તમે તેનો પરિચય મહેમાનને આપો તમારી ઘરે મહેમાન આવ્યા હોય અને દિવ્યેશ તમારો મિત્ર છે તો એ તમારી જોડે છે તો તમે એનો પરિચય કઈ રીતે આપશો જો દિવ્યેશ મારો મિત્ર છે તે નવ વર્ષનો છે તેના મા બાપ ખૂબ ગરીબ છે તે ગવર્મેન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે ફુરસદના સમયમાં તે તેના પિતાને ચાની લારીએ મદદ કરે છે તે સંયમી છે તે ભણવામાં હોંશિયાર છે તે હોશથી પોતાની કલાકારીગરી વડે અજબ ચીજોનું સર્જન કરે છે રક્ષાબંધનના દિવસે તે સૌને ગમતી રાખડીઓ બનાવી લાવ્યો હતો ત્યાર પછી છે કે ત્રણ ત્રણના જૂથમાં કામ કરો પાઠના બે ભાગ અહીંયા આપ્યા છે તેમાંથી એક ભાગ પસંદ કરી અને એના ઉપર નાટક ભજવો તો અહીંયા જો તમને બે આપેલા છે કે રક્ષાબંધનના દિવસે શાળામાં મેળો જમ્યો છે બાળકો આજે વર્ગને બદલે મેદાનમાં ઘૂમતા હતા ત્યાંથી લઈ અને રાખડીઓ ખરીદી સૌ ખુશખુશાલ થઈ ગયા ત્યાં સુધીનો એક ભાગ કરવાનો છે અને બીજો છે રક્ષાબંધનની ઉજવણી શરૂ થઈ ત્યાંથી દિવ્યસ નામ ભીંજાયેલું હતું ત્યાં સુધી તો આ બે ભાગમાંથી કોઈ પણ એક ભાગનું તમારે નાટક ભજવવાનું છે દરેક શબ્દ બૂમ પાડીને વાત કરતા હોય તેમ ખાનગી વાત કહેતા હોય એ રીતે એમ ત્રણ વાર બોલો અને એક વખત લખો જો હરખ ગેલી પ્લાસ્ટિક ગિલ્લી દંડા ઓક્ટોપસ પર્યાવરણ ધીંગા મસ્તી શક્તિશાળી તો તમારે આને બૂમ પાડીને વાત કરતા હોય એ રીતે અને ખાનગીમાં કહેતા હોય એ રીતે ત્રણ વાર બોલવાના છે અને એક વખત લખવાના છે તો હવે આપણે આ શબ્દોનું લેખન પણ કરી લઈએ તો પેલો શબ્દ છે હરખ ઘેલી તો અહીંયા લખીશું હરખ ઘેલી બીજો છે ગિલ્લી દંડા પછી છે પર્યાવરણ પછી છે ધીંગા મસ્તી પ્લાસ્ટિક આઈસક્રીમ, અને શક્તિશાળી તો અહીંયા આપણે આ શબ્દોનું લેખન જોયું તમારે આ દરેક શબ્દો ત્રણ વખત બોલવાના પણ છે તમને તાળી પાડવી ગમે છે ને અહીં જેટલી તાળી તેટલા અક્ષર જેમ કે એક તાળી હોય તો હું તે મેં જે હે છે છું શું તું આવા બે તાળી માટે મારું મારી તમે સારું ફર્યા ત્રણ તાળી હોય તો સવાર બપોર જયંત જમાડે કૂદીને આ રીતે હવે તમને તાળીના આધારે શબ્દો બનાવતા આવડી ગયું છે ચાલો આ જ રીતે વાક્યો બનાવીએ મહાવરો કરાવવા તમારા શિક્ષક તાળી પાડે તે મુજબ શબ્દો બનાવવાના છે જો બે તાળી તો મારું હાથી પછી બે તાળીમાં નામ જો પેલા બે તાળી પાડે તો મારું પછી પાછી બે તાળી પાડે તો નામ ત્રણ તાળી પાડે તો ત્રણ અક્ષરનું નામ બોલીએ કે માનસી એક તાળી છે તો છે તો આખું વાક્ય બની ગયું પછી બે તાળીમાં હાથી બે તાળીમાં સૂંઢ પછી ત્રણ તાળીમાં હલાવે એક તાળી પાડે તો છે હવે તમારે જોડીમાં આ રમત રમવાની છે એક જોડીદાર તાળી પાડે બીજો વાંચે તે રીતે મારું નામ જાનકી છે એ ફકરો વાંચવાનો છે તાળીઓની સંખ્યા વધારીને તમારા મિત્રો સાથે આ રમત રમી શકાય છે હવે આ શબ્દો કયા કુટુંબના છે જરૂર પડે શબ્દકોષનો ઉપયોગ કરો કે વડીલોની મદદ લો તેમને યોગ્ય ખાનામાં મૂકો જો નાસ્પતિ તુર્યુ અશોક કેળ વાંસ રામફળ કીવી ફણસી વડ જુઈ અળવી રજકો અનાનસ કરેણ ખાખરો બાવળ ગલકુ સ્ટ્રોબેરી વટાણા તરબૂચ કોડુ રાત્રાણી ગુલાબ કણજી તુલસી સીતાફળ દુર્વા ડમરો સાદળ કેરી મેથી અને પારિજાત આટલા નામ છે તો એમાંથી તમારે એને કયા કુટુંબના છે એમાં મૂકવાનું છે અને તેમાંથી તમને ગમતા શબ્દની અક્ષર સંખ્યા ગણીને લખવાની છે જો નાસ્પતી છે તો એ ફળમાં આવશે પછી તુરિયું છે તો એ શાકભાજીમાં આવશે અહીંયા આપણે પેલા એક કામ કરીએ ફળવાળા છે એ બધા નીચે લીટી કરી લઈએ તો એક નાશ્પતી આવશે પછી રામફળ આવશે પછી કીવી આવશે પછી અનાનસ આવશે ત્યાર પછી સ્ટ્રોબેરી આવશે પછી તરબૂચ આવશે પછી સીતાફળ આવશે અને કેરી આવશે હવે આપણે જેટલાની લીટી કરી છે ते बताएँ या नीचे लकी ले तो जो नाशपाती पची रामफोड पची अनानास स्ट्रॉबेरी तरबूज સીતાફળ અને કેરી હવે હું કલર બદલાવી નાખું એટલે આપણને શોધવામાં સરળતા રહે હવે શાકભાજીમાં શું શું આવશે તો તુરિયું પછી ફણસી અળવી ગલકું વટાણા કોળું પછી મેથી તો આ જે બ્લૂ કર્યા છે એ બધા શાકભાજી છે તો એના નામ લખી લઈએ કે તુરિયું ફણસી અડવી પછી ગલકુ પછી વટાણા કોડુ અને મેથી હવે શું કરવાનું છે તો હવે વૃક્ષ હોય એવા બધા જોઈએ તો એનો પણ હું કલર બદલાવી લઉં છું તો વૃક્ષમાં અશોક પછી વાંસ પછી વડ ખાખરો બાવળ કણજી સાદર તો હવે એ નામ અહીંયા લખું છું અશોક વાંસ વડ ખાખરો બાવળ કણજી અને સાદર હવે છોડમાં શું શું આવશે તો છોડ નો કલર પણ આપણે બદલાવી લઈએ તો કેળ પછી જુઈ કરેણ રાત્રાણી पछि गुलाब तुलसी दुरुवा डमरो अनि पारिजात आठ लाउछे तो एना नाम लेखि लिये तो केड જુઈ કરેણ રાત્રાણી ગુલાબ તુલસી દુર્વા ડમરો હવે જે બાકી રહે છે બધા ઘાસમાં આવે છે તો રજકો અને કુશ આ છે એ ઘાસ છે તો અહીંયા આપણે જે કુટુંબમાં જે આવે છે ફળ શાકભાજી વૃક્ષ છોડ અને ઘાસ આ કુટુંબ છે અને એમાં જે જે શબ્દો આવે છે એની નોંધ કરી હવે તમારે શું કરવાનું છે કે આમાંથી તમને ગમતા જે શબ્દો હોય એની અક્ષરની સંખ્યા લખવાની છે જો એક નમૂનો આપેલો છે કે નાશપાતી છે તો એ ગમે છે તો એમાં ચાર લેખા પછી માની લો કે તુરિયું ગમે છે તો ત્રણ આવે પછી તુલસી ગમે છે તો ત્રણ આવે આ રીતે એની નોંધ કરવાની છે તો અહીં આપણે ત્રીજો એકમ શંખલાની બહેન છીપલી એનો ભાગ ત્રણ પૂર્ણ કરીએ છીએ આ જ એકમની બાકીની વિગતો આપણે ભાગ ચારમાં જોઈશું આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં ભાગ ચાર સાથે આભાર